નહીં દોરવાનું કોઈ ખબર પડતી નહીં. બધા જેટલી જગ્યાએ દર્શન કર્યો દેવસ્થાને, બાબુજીને કહેતા હતા કે સુંભાઈ આટલા દરિયા હાથ દરિયાનું પાણી તે માથે ચડાવજો ને ગંગા નદીનું, અને એટલે તમારું પાપ ધોવરાઈ જા. હું પાપ ધોરાય હજી જીવનયો સાલ છોડતો નહીં. આજે રાતે એડે જતો હતો તોય આવ્યો, તે પટ્ટી મારીને મારે ઘેર નહીં આપવું પડ્યું. અને પાછો હતા જતો હતો તે પાછો દેખવાનો જીવન, મને લાગે હજી પાપ ધોવરાવાનું નહીં. આ બધું વાનો ખેમલા નશ, આ ખેમલા પૂરા પૈસા આલી દીધા હોત ને તો સારું હતું. પગાર વધનો ખાઈજો, પૈસા વધના લઈજો, અને ભેગો મની ભેવર્યો ખાવો તું માપનું ખાધું તો કશું ના રહોત અને જીવન મરી ના જોત. પણ ખાવામાં કોઈ બોન રાખ્યું નહીં. 50% મને લ્યો, 50% એને લીધો, અને પાછો કી જીવન તું ટેક્ટરનો શેઠ, ને પાછો 70,000 પગાર લીધો. એ તો રહી જતું પણ જીવન 1,000 રૂપિયા વાપરવા લે, અને જીવન તો લોન ને બધું ભૂર્યું, ટેક્ટર જતું રહ્યું, એટલે પછી જીવન દવા પીને મરી જ જાય કર. આ બધો ખેમલાનો તો ન, આ બધા પ્લાન લાવતો હોય ને તો ખેમલો, અને હા મારો નીકળી જાય. આમ અમે 40,000 રૂપિયા પરવાસમાં ખર્ચો કર્યો, અને હું કરવાનું, હજી પાપ ધોરણ મને લાગતો નહીં. ખબર પડતી નહીં શેઠ શેઠલો તો ખર્ચો કર્યો, ઉપરથી બાબુજી ને બધાને લઈ જવા છે દર્શન કરાવવા, પાછા નવરાયા બધાને ખવરાયું પીવરાયું, એનો ખર્ચો અમારે તો ખાસો બધો પડ્યો. પાછો આખા ગામ ને જે દંડ કર્યો હતો ને એ જીવનિયાના ઘેર પોકાળ દીધો, એના છોકરોના નામે જમીન લખેલી છે. અમુ તારા હું લેવાનું છે, જપી રાખ, તું તો મરી ગયો શેડી અમારે દવા પીવાનો વારો આવ્યો છે. અમુ મરે છૂટકો છે, મારે ગમે તે કરીશો, માકા પાસે જવું પડશે, અને ના હોય તો ગમે તેવો લોકો રસ્તો કાઢો છો માં કાકા, નકો અમદાવાદ આપણી જિંદગી ખરાબ થઈ જશે. કારણ કે જીવનિયો તો મરીને જતો રહ્યો, મેળ આવશે ને તો અમે એવા દાડા આવી ગયા છે ને તે અમારે બે જણાને મરી જવું પડશે. શીખર છો માં કાકાને રંગ કરે છે કે નહીં કરતો, મને તો આખો દાડો બસ જો જોવી જીવણીઓ દેખાય છે. ઘડીમાં સાયકલ લઈને આવતો હોય, ઘડીમાં હેડીને જતો હોય છે, ઘડીમાં કોઈક બીજા સાધનમાં બેહીને જતો હોય છે. જીવણિયા મને માફ કરી દે, કેટલા તારા પાસે પૈસા નતા ની નથી, 10 ગણા તો તારા છોકરોના નામે મળ્યા છે. અમુ તો છોડ રાતી ઉકું છું તો આઈ મારી સાથી પર બેસા, મારે ગોગરી દબાવશે, ગોગરી દબાવશે, ગોગરી એને હું લેવાનું બાકી છે. પણ તારા વાદે મને જમીન લખેલી છોકરો ને આખા ગો મચી નો લીધો છે, રહી જતું તું પાપ ધોવા માટે 1,00,000 રૂપિયા બીજો ખર્ચો કરી 70,000 જો આ બાબુજી વન જો તે ફેરા પણ લઈ જાય હંકાતી, એટલે મી થોડા પૈસા લેહી ન છોમા કાકા, પણ અમે એને લેવાનું છે. હું છેવટ નો જીવ બાચ્યો તો લઈ જા ખોળિયા માં, બધું એનું ભરાઈ રહ્યું જીવ માં છોમા કાકા, પણ હું ભરાઈ રહ્યું છે. આપડે થોડો એને ટૂંપો દીધો છે, ટૂંપો દીધો કે આપડા દખ તો મરી ગયો છે, એને હાથે મરી ગયો છે. થોડો કોઈ મહિના ખોવા જાય છે, તારા માં પોસ્ટ ના હતો ઉલ્યા ધંધા કરતો સિદ્ધાર્થ કીએ, આપડે રૂપિયો મૂડી આલી હતી છોમા કાકા, પૈસા તો શું આલ્યા હતા, તમે નહીં આલ્યા કે મેં નહીં આલ્યા, 50% ભાગ નો લીધો આપડે, અને બીજું જે ઉઘરણી આપડે લાયા હતા છોમા કાકા, ઉઘરણી આપડે લાયા એટલે પૈસા લીધા એવું થઈ ગયું, અને તારાનો પગાર તું લઈ ગયો. એ છોમા કાકા, મારા હું અગરિયો કરશો નહીં, અત્યારે હાલ દોષ નો પોટલો મારા માથે નાખશો નહીં, પગાર લીધો ને કિંમત જીવન મારી. છોમા કાકા તમે એ પૈસા લીધા છે, જાણે ભાગ લીધો તાર તો સારું સારું લાગતું તું મેઠું મેઠું, અને અત્યારે તમે મને એમ કેસો કેમાં દી લઈ લીધું, વધારે લીધા મત જીવન મળી ગયો હતા તારા દખ. છોમા કાકા તમે એટલા જ ભાગીદાર છો જેટલો હું છું, જેટલા પૈસા મેં લીધા છે ને એટલા તમે લીધા છે. બધા આઈડિયા લાવવાનો તું છે, એટલે હું આઈડિયા લાવું રૂપિયા લેવા હારા લાગે છે, અને તારે આ બધું ભોગવવાનો એટલે કેમ આઈ કર્યું. હું તો આલી જાઉં જો માગતો હજી હાલવા તૈયાર, ઉપર ને જીવન એવો મારો શ્યાલ છોડા ને છોમા કાકા, મારે બીજું કોઈ નહીં, કોક કરીને આપણો બક્ષી દે ને એટલે બસ, ને હું દવા પીને મરી ગયો હોત ને તો મને કહી દીધું તો બાબુજી, પણ મારા કોઈના પાય નહીં આપું, તમે જો જલ્દી ગમે તે કરો મારે નહીં જોવાનું, અને જેટલો ભાગ તમારો છે ને એટલો અમો ભાગ મારો છે, જેટલા પાપમાં તમે છો ને એટલા પાપમાં હું છું, મારાથી વધારે પાપી તું છે. છોમા કાકા હું આખા ગોમ વચ્ચે બધાને કહી દઉં, છોમા કાકા હું આખા ગોમ માં બધાને કહી દઉં, બધું તમે ખરાવ્યું છે, પાહન રહી એકલા
બેઠો છે જીવતર બગાડવા રહ્યો પહેલી લાઈન માં જઈને દર્શન કરવાનો છું રમા પીર નો. જેટલા દાડે દર્શન કરવા હેડ્યા છો લોકો ના ડખો માં પેલા જવાનું, પણ કદી દર્શન કરવા જાવ કદી ખબર પડતી નહી લાઈ લાઈ થાજો સાયકલ લઈને આવો છો, ઘણી સાધન માં જતો હશે, ઘણી મેડી ને આવતો હશે, જીબાનું બેકાર કઈ ના જીવતા જીવની આવી. એટલે જીવની ઓટો કન્સલ્ટ ખોલી જા. ઓટો કન્સલ નહી ખોલી, એ મરતા તો મરી ગયો, પણ અત્યારે હાલે આપડે પાપ ધોઈ ના દર્શન કરી ના રૂપાળો. તો તમે કેતા હતા કે પછી નહીં દેખાય, આ તો હજી દેખાય છે, હજી લોન કરે છે. તો ખાલી મેલ જ ધોવાનો છે, પાપ ધોવાનું હજી બાકી છે. પણ હું લેવાનું બાકી છે. તમારો લે ખર્ચો કર્યો, અમે કાલ ઉઠીને તમે તમારો લે ખર્ચો કર્યો, એ વાત ખોટી કરો છો તમે. આ તો આટલો આટલો ખર્ચો કરે હજી કોઈ ફેર પડ્યો ના, એક લગીર ફેર નહીં પડ્યો. તમારા કર્મ ના લીધા ખર્ચો કરો છો, થોડા અમે કહીએ છીએ કે સેવા કરો તમે. સરપંચ તમે દર તો બાબુજી બધા ભેગા થઈને એમ કેતા હતા કે જય બધા દરિયો માં નાશો, ગંગા નદી માં ડૂમચી મારશો, એટલે પાપ ધોવાઈ જાય અને જીવણીઓ મળી નાખી. એવું તો મેં પુસ્તકો માં વાંચેલું છે, એવું તો મેં થોડી ગેરંટી આલી હતી કે દરિયા નો આ બધા નોઈ ના આવજો. ગેરંટી ના હોય તો તને હું કરવા રખડવા લઈને જતા, પણ કોમ નહીં કરે. હું તને અત્યારે હું જીવણીયા નું પુખવા ઉપર જાઉં, પણ એને કોઈ લેવાનું બાકી રહ્યું. હેડજો બાબુજી પાસે હેડો, પૂછવા નતા તો તમારે હું કા મારા પાસે આપવું પડે, પૈસા આલી દો, જમીન ના લીધો, આ બધું તમારે કરવાનું આવતું. તમે તમારી દબોણ ના લીધે મારા પાસે આવ્યા છો, ચિઠ્ઠી ના લીધે આવ્યા છો. જેમ મજૂરી કરો ને તો એટલા રૂપિયા ના કમો, બાબુજી પણ હાલત કોને વાત નો ખુલાસો કરો છો. બાબુજી તેલ લેવા, તમે જો ગેસ તેલ નો ભાવ પૂછવા,
માં લેવા દેવા નહીં. સરપંચ એ દાડે તો તમે આવી જતા ગો મચી, આ લીધો પૈસા, આ લીધો જમીન. સેવા સંત કરે અરે હોલે ઓમ કો સટુ કરે છે. તારું મેઠું મેઠું ખાવા આયા, તારી ઘરે જ ના લીધા તું અમાર લઈ જતો. આ તે ઘરે જ લીધા મે લઈ જતે. અમારું કોમ થયું એટલે હું તારું કોમ કરવા મે આયા. તમારા હંગાતી આયા તાલે. અમે તો એવું ના ચાલે નહીં. આ ગોમના બજા લુચ્ચા ને નુગરા નુગરા તમે દેજો. કાઢી ના ખેલા છો તમે. બે કાઢી ના છેલો છે ઊંધી ટોપી વાળા. આખા ગોમ ને ખબર છે તો હું કર્યું છે. ઓ પેલા વોર રાખે તાણો કોકરો બુચવા છે. સ્વાર્થી છે સ્વાર્થી. અમે બુચવા ગઈ જશે. મને તો મરી તો મને અમોને હેરાન કરા છે. પણ આજ પછી તમે હેરાન થઈ જાઓ. આજે તો વોર રાખો. આજે તો ઘણો ભોગવવાનું બાકી છે. ભોગવવાનું આજ વાત ને તમારા નો. આજે તો છોટિયા નો ફોડી દો. હા છોકરા વોર રાખજે. થોડા 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 મરવું. રોજ જીવણિયા ની ભીખ રાખવી ના કરતી આપું. એટલે જેવો જીવણિયા મળે છે એમ તમે મળશો. હજી જો ખબર છે લેવું એટલે જીવણિયા પાસે ફૂંચી લઈ જા. અને અમે જીવણિયા દેખાય છે. ખબર ના પડે બીજ ભરવા જતું હતો. હમણાં જવા કરી બાબુજી નેદોમણ ને જવા દો. અને મારું હબડો તમારું હું અભડું હજી જીવન મારું નહીં. આ મારો નહીં જોવાનું. આ જોજો તમારા અંગાથી દર્શન કરવામાં કરવામાં તો અમારા મરતોની પથારી ફરી જાય. બાબુજી તમારે તો મરતોની પથારી ફરી જાય છે. અમારી આખી જિંદગી ની પથારી ફરી જાય છે. તમારી જિંદગી ની તો પથારી જ ફરી જાય કે. તમે કહેતા હતા કે તમે આ જગ્યાએ દર્શન કરો ને આ જગ્યાએ નો એટલે તમારો પાપ ધોવાઈ દે. અત્યારે હાલે પેલો રાતી મારો સાથી ઉપર બેસ્યો તો મારી ઘોઘળી દબાઈ હતી. એ તો ભાઈ દબાવા. આ તો ધાર્મિક ગ્રંથોમાં બધું લખેલું છે એટલે મેં તમને કીધું બરોબર. બાકી જે એટલે બાબુજી અમારે મારે શું કરવાનું. તાને એના છોકરો ને પૈસા લીધા. એના છોકરો ના નોમ જમીન લખાઈ દેવરાઈ. ધ્યાન રહી ને બધું તમે કરાયું કે. એટલે કોઈ થી દયા દ્વન મને હાલે એનો જીવ લીધો છે. મફત મને હાલે જીવ લીધો એટલે એને અમે થોડા ઘોઘળી દબાવા. પૈસા પાછા લેવા તો કોઈ ચિઠ્ઠી હતા. મેં ફાડી નહીં બાબુજી. પૈસા ચિઠ્ઠી ફાડી દેવું એ તો કેવાનું હોય. હું તમારા કલર ઓળખું છું અને મને ખબર હતી તમે આવું કરવાના છો એટલે મેં તમારી ચિઠ્ઠી છે ને એ હાથમી ને મેલી છે. બાબુજી તમે મોટા આગેવાન થઈ ફરો અને આખા ગામ માં સાચું બોલો. આ ક્ષેત્રો જ છો કે તમે. હું ક્ષેત્ર તો નહીં, હું સાચું કરું છું. આગેવાન છું એટલે મને બધી ખબર છે કોણ જેવો રંગ બતાવશે એટલે હું આગળ નું વિચારું છું. બાબુજી પૈસા વૈસા લેવા નહીં પણ મને કેજો આમાં ગમે તો કોઈક રસ્તો બતાવજો. હું આમાંથી બહાર નીકળી આવું. જો રસ્તો તો હું એકલો તો થોડો ભગવાન છું તે રસ્તો બતાવી દઉં. સરપંચ જીવાને ભેગા છે દેખી અમે નવરા છીએ. જિંદગી તો કોઈ ખરાબ નહીં થાય. મારા પાન નો જીવણીઓ સોય નહીં આવે. અને આ ચારોળ ને દે તો હું એ નવરો તો પેન દાંતેળો રહ્યો. બે કોઈ હેડવાનું કરજો. કોઈ બોર વેચો આવો નહીં. આપણે જ જાતે કોક કરવું. બે વાર ને દાવો તો બધું વધારે કરીએ છીએ. કોક જો અમુક ખબર પડશે. ગરીબો ને ચમ લૂંટાય અને ગરીબો ને ચમ મારી નખોય. તમારા ત્રાસ થી મરી ગયો છે જીવણિયો. દહી જાતે કરીને શોખ થયો એટલે આ માણસ ને આત્મહત્યા કરવી એટલે જેવું તેવું કોમ છે. એનામાં જેટલી સહન શક્તિ હોય જેટલી ધીરજ બધું ખૂટી જાય અને પછી છેલ્લી વાર નું એ પગલું ભર મરવાનું. એમને મરવાનું કોઈ વિચારે. તમારો ત્રાસ જેટલો છે તમારામાં તો અમે ખરાબ થઈ ગયા. આમ હજી તમારે ખરાબ થવાનો વારો આવે છે. છોડવાનો નહીં જીવણીઓ તમને. મને નેદવા દે.
ખોલી નાખ. હું તો કઉ છું કોઈ હારો ભૂવો ભૂવો કોઈ હારો સંત માણસ જોડતા નહી જે આપણું દુઃખ દૂર કરી આવે. ઓ ચોમા કાકા, મી હોભળેલું સર કે આવો ભૂત ભૂત હોય ને એને તો વાળી કે બાટલામાં પૂરી નાખી તાણે. આટલા બધા રૂપિયા એના પાછળ ખર્ચવા લોકો પાછળ, અને અરે પૈસા ખર્ચે આપણું શું સારું વચ્ચે છે? એના ખર્ચે અહીં કોઈક બીજા ના લે આવું કોમ કરતો હોય ને તો આપણે તો બચી જઈએ કે એ વાતાજી ઉપર છે મફત નો પ્રવાસ કરી ગયા. અને તમે હોવાથી એક વાત કહી દઉં, તમારે ખરું ને દોષ નું પોટલું એકબીજા ના ઉપર નાખવાનું નહીં. જે કરશું ને અંગાત રહી કરશું બે જણા. એમાં મને તો એક ટકો ફેર નહીં લાગ્યો પર્વત જઈને આવ્યા પણ છથી ફેર પડે છતી ફેર પડે. આ તો બધા લુખા ખાવા વાળા ને પીવા વાળા છે. પીવાનું ખાવા પીવાનું ફરવાન થઈ ગયું એટલે પટી ગયું. કેમાં જય માતાજી. મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.